नमस्कार दर्शक मित्रों, मिडडे न्यूजमां आपનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. લોકોએ આપેલો જબ્બર પ્રતિસાદ. 21મી સદીના ભારતમાં ભ્રષ્ટાચારની કોઈ જગ્યા ન હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. पाकिस्तानना बेवड़ा अभिगम उपर कड़क वलण अपनावता भारते कह्युं कि कोईपण रूपे सीमा पारना आतंकवादने सहन कराशे नहीं. आगळ कह्युं आतंक साथे न थई शके वातचीत. अमेरिकाए पण कड़क वलण अपनावता रोकी सहाय. आतंकी संगठनों सामे कार्यवाही करवा जणावायुं. सरकारे लोको द्वारा पैतृक आभूषणों सोनू राखवा पर कोई प्रकारना नवा प्रतिबंधनों कर्यो इनकार. कह्युं सोनू राखवा पर आवकवेरामां नथी करायो कोई फेरफार. लोकोने अफवाथी दूर रहेवा अने परेशान न थवा करी अपील. राजकोटमां विविध विकास कार्योनुं लोकार्पण करता मुख्यमंत्री विजय रूपाणी. ગુજરાતના મુખ્ય સચિવે કહ્યું નાણાકીય લેવડ દેવડને કેશલેસ પ્લેટફોર્મ પર લાવવામાં નમૂનેદાર રાજ્ય બનશે ગુજરાત. ઈ વોલેટનો ઉપયોગ કરવાની કળા આમ આદમીને શીખવવા કર્મચારીઓનો સહયોગ માંગ્યો. ભારત માટે ગૌરવની વાત. યુનેસ્કોએ યોગનો માનવતાના અમૃત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં કર્યો સમાવેશ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વિમુદ્રીકરણની લડાઈમાં દેશને લોકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર પીએમએ જણાવ્યું હતું કે 500 અને 1000ની જૂની નોટો દૂર કરવા લોકોએ પૂરું સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે આગામી દિવસમાં દેશને ફાયદો થાય તે માટે થોડા સમયની અસુવિધા ઉઠાવવા લોકો તૈયાર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 21મી સદીના ભારતમાં ભ્રષ્ટાચાર માટે કોઈ જગ્યા નથી. તેમણે ઉમેર્યું હતું કે ભ્રષ્ટાચારથી ખાસ કરીને મધ્યમ વર્ગને સૌથી વધુ નુકસાન પહોંચે છે. વિમુદ્રીકરણથી મહત્તમ નાના વેપારીઓને તક આપી છે કે તેઓ સૌથી વધુ ટેકનિકનો ઉપયોગ કરી શકે અને સંપન્નતા તરફ આગળ વધી શકે. અમેરિકા હવે પાકિસ્તાન પર ભરોસો કરતું નથી. અમેરિકામાં સતત આ ભાવના વધી રહી છે કે આતંકવાદના નામ ઉપર લડવા પાકિસ્તાનને જે મદદ મળે છે તે અટકાવવી જોઈએ. ભારતે પાકિસ્તાન ઉપર ટિપ્પણી કરતા કહ્યું છે કે પાકિસ્તાન એવો દેશ છે કે જેની નીતિ સીમા પર આતંકવાદ ફેલાવવાની છે અને આતંકવાદ તેમજ વાતચીત એકસાથે ન ચાલી શકે. પાકિસ્તાન ઇઝ અ કન્ટ્રી વિચ હેઝ અ લોંગ રેકોર્ડ ઓફ કેરિંગ આઉટ ક્રોસ બોર્ડર ટેરરિઝમ વિચ ઇટ રિગાર્ડ્સ as an instrument of state policy. This puts Pakistan at odds with the rest of the international community. Over the years, India has suffered many heinous attacks which have been supported and sponsored by Pakistan. This has been a calculated strategy on the part of Pakistan for many years. વિમુદ્રીકરણ બાદ સરકાર દેશમાં કેશલેસ અર્થવ્યવસ્થા ઉભી કરવા કમર કસી રહી છે. કેશલેસ એટલે એવો સમાજ જ્યાં લોકો મહત્તમ ડિજિટલ કાર્ડનો ઉપયોગ કરે. સરકારે આ વ્યવસ્થાને દેશભરમાં લાગુ કરવા માટે મુખ્યમંત્રી અને નિષ્ણાતોની એક સમિતિ બનાવી છે, જેના અધ્યક્ષ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ છે. ગુરુવારે આ સમિતિની બેઠક યોજાઈ હતી. દરમિયાન સરકારે વિશ્વાસ અપાવ્યો છે કે દેશની ડિજિટલ દિવાલ પૂરી રીતે મજબૂત છે અને તેને ભેદવી સરળ નથી. લોકોના ઘરમાં રાખેલા સોનાને લઈને ગુરુવારે સરકારે સ્પષ્ટ કર્યું હતું કે સોનાનું પ્રમાણ આવક મુજબ છે તો તેના ઉપર કોઈ ખતરો નથી. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે જો સરકાર દ્વારા નક્કી મર્યાદાની અંદર ઘરમાં સોનું રાખ્યું છે તો તેમણે ગભરાવાની જરૂર નથી. વર્ષ 1994ના સર્ક્યુલર પ્રમાણે પરણેલી મહિલા 500 ગ્રામ, કુંવારી મહિલા 250 ગ્રામ, પુરુષ પાસે 100 ગ્રામ સોનાના ઘરેણા ઉપર જપ્તી કરવામાં આવશે નહીં. પરિવારના રિવાજ અને પરંપરા આધારિત ઘરેણાઓ જપ્ત નહીં કરવાની સૂચના તપાસ અધિકારીને આપવામાં આવી છે.
केंद्रीय माहिती अने प्रसारण मंत्री वेंकैया नायडूए आवी अटकळो पर विराम लगावता जणाव्यु छे कि सोना अंगे आवकवेरा कायदामां कोई फेरफार करायो नथी। सरकारे कह्युं छे कि जेमणे विमुद्रीकरण बाद सोनू खरीद्युं छे तेमनी पासेथी जाणकारी लेवाशे। Act that was introduced yesterday, referred yesterday, Income Tax Act, there is no special provision about gold, but in the described about income, it was clarified in Section 69A, D, etc. But no new amendment has been made to the Income Tax Act vis-a-vis of gold. So let there not be any worry on that account, and some people, vested interests, are spreading rumors unnecessarily to create confusion. આવતીકાલ એટલે કે 3 ડિસેમ્બરથી દરેક નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ આપવો પડશે। જો કે રાહતની વાત એ છે કે 15 ડિસેમ્બર સુધી આપ જૂની 500ની નોટ ટોલ ઉપર આપીને ટોકન ખરીદી શકો છો। આ ટોકન ખરીદવા જ 500ની નોટ ચાલી શકશે। વિમુદ્રીકરણ બાદ ટોલ પ્લાઝા ઉપર થનારી પરેશાનીને જોતા સરકારે તમામ હાઈવેના ટોલ નાકા ટેક્સ ફ્રી કર્યા હતા। હવાઈ મુસાફરીની ટિકિટ અને પેટ્રોલ પંપ ઉપર 500 રૂપિયાની જૂની નોટ માત્ર 2 ડિસેમ્બર સુધી જ માન્ય રહેશે। 3 ડિસેમ્બર 2016 થી સરકારી પેટ્રોલિયમ કંપનીના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ ગેસ ખરીદવામાં જૂની 500 રૂપિયાની નોટનો સ્વીકાર કરાશે નહીં। આ ઉપરાંત હવાઈ મથકની બારી ઉપર હવાઈ મુસાફરી માટે 3 ડિસેમ્બરથી જૂની નોટનો સ્વીકાર નહીં કરાય। લોકસભાની પ્રશ્નકાળની કાર્યવાહીમાં આજે વિપક્ષના ઘોંઘાટ માટે 10 મિનિટ માટે સ્થગિત થયો હતો। ગૃહમાં વિરોધ પક્ષના સભ્યોના ગોરીકાને કારણે લોકસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી મોકૂફ રાખી હતી। દરમિયાન રાજ્યસભામાં આજની કાર્યવાહી વિપક્ષના ઘોંઘાટના કારણે બપોરે 2:30 વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી। સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે વિપક્ષને અપીલ કરી હતી કે તેઓ ગૃહની કાર્યવાહીમાં અડચણ ઊભી ન કરે। પ્રધાનમંત્રી ખુદ વિમુદ્રીકરણના મુદ્દે ગૃહમાં હસ્તક્ષેપ કરશે અને નાણામંત્રી અરુણ જેટલી બંને ગૃહમાં જવાબ આપશે। કેન્દ્રીય મંત્રી અને પ્રસારણ મંત્રી એમ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે વિપક્ષ ગૃહની કાર્યવાહી ચાલવા દેતા નથી। લોકસભામાં આજે ભોપાલ ગેસ દુર્ઘટનાની 32મી વરસી ઉપર પીડિતોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજકોટમાં ઘણા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા। રાજકોટ આજીડેમ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ ભવનનું ખાતમુહૂર્ત કર્યું। આ ભવન 1 કરોડ 15 લાખના ખર્ચે બન્યું છે। આ ટ્રાફિક ભવનમાં 28 રૂમો બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત સીએમ શ્રી વિજય રૂપાણી રાજકોટમાં એસપી પૂર્વના કચેરીનું તકતીનું અનાવરણ કરશે। આ ઉપરાંત તેમની જાહેર સભા યોજાનાર છે। વર્ષોથી રાજકોટ પાણીની સમસ્યાથી પીડાય છે। અમે લોકોએ નિર્ધાર કર્યો છે કે રાજકોટની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ થાય। નો ડાઉટ છેલ્લા 3 વર્ષથી ડેમ ભરાતા નથી, પરંતુ દરરોજ પાણી આપીએ છીએ 20 મિનિટ। પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનો દ્વારા 250 MLD પાણી રાજકોટને મળે છે અને હજી પણ મળશે, પરંતુ આનું કાયમી નિરાકરણ એટલે સૌની યોજના। સૌની યોજનામાં મચ્છુ 1 સુધી પાણી પહોંચી ગયું છે। હવે મચ્છુ 1થી આજી 1 સુધી આ પાઇપલાઇન નાખીને રાજકોટનો આજી ડેમ પણ ભરાઈ જાય, એટલે રાજકોટમાં વરસાદ પડે કે ન પડે, ડેમમાં પાણી આવે કે ન આવે, પરંતુ નર્મદાના પાણીથી આજી ડેમ છલોછલ ભરાઈ જાય, આ પ્રકારનું એક યોજના 400 કરોડના ખર્ચે આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। મોટી મોટી પાઇપલાઇનો નખાવવાની છે, લગભગ જૂન સુધીમાં કામ પૂરું થઈ જશે અને આવતા ચોમાસામાં આ નર્મદા ડેમ હવે પાણી વગરનો નહીં રહે। આજી પાણી વગરની આજી ન બને, આજી પાણીવાળી આજી બને, એ પ્રકારનો આ એક ઐતિહાસિક પ્રયત્ન છે। અને વર્ષોથી રાજકોટની પ્રજા જે રીતે પાણી માટે હેરાન થતી હતી, એનું કાયમી નિરાકરણ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી રહી છે। ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત ભારત બનાવવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે બનાસકાંઠાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં ટોયલેટ બનાવવાનું કપરું કામ સામાજિક કાર્યકરો અને વહીવટી તંત્રની મદદથી પાર પડ્યું છે। જોઈએ આ અહેવાલ। જિલ્લાના અંતરિયાળ ગામડા પહાડી વિસ્તારમાં આવેલા છે। અંતરિયાળ દુર્ગમ પહાડો પર આવેલા છૂટા છવાયા ઘરો સુધી ટોયલેટ બનાવવા ગધેડા પર માટી ભરીને એકત્રિત કરાય છે। ત્યાં સિમેન્ટના બ્લોક બનાવી ટોયલેટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે।
123 ઘરની વસ્તી ધરાવતા અમીરગઢમાં ફક્ત નાનજીભાઈ ડુંગરસિંહને ત્યાં પ્રથમ ટોયલેટ બન્યું હતું. આપણે પહેલો ટોયલેટ અમારે ઘરે બનાવ્યું હતું. ઘરે બનાવ્યું એટલે અમારે વેરોગસાળું ઓછું લાગ્યું હે ને અમે સારું લાગ્યું હે. તો અમે બનાવ્યું એટલે બીજા ગામવાળા કે અમારે સારું હે બનાવવાનું, અમારે બીજા શરૂ કરી અહીં બનાવવાનું. અમીરગઢ અને દાંતા ગામો અરવલ્લીની પર્વતમાળા વચ્ચે આવેલ હોવાથી અહીં આદિવાસી પ્રજા પહાડ પર છૂટી છવાઈ રહે છે. પહાડોની વચ્ચે આવેલા ગામમાં રસ્તાની વિકટ સમસ્યા છે. અમારે ખાટી સિત્રા ગામમાં પહેલે સંડાસ એસા કોઈ સુવિધા નહીં થી, ક્યુંકિ ગામમાં પહાડી રસ્તા હોને કે લિયે પહાડી રસ્તા હૈ ઇસલિયે ઉપર તક માલ સામાન નહીં આતા થા, ઇસલિયે હમકો બહુત દિક્કત હોતી થી. ઇસલિયે અભી હમારે ગામમાં સંડાસ બાથરૂમ હો ગયે હૈ ઓર હમેકો બહુત અચ્છા લગ રહા હૈ. સરકારી યોજનાની સહાયથી તેમજ લોક જાગૃતિના પ્રસારથી ટોયલેટમાં શૌચક્રિયા કરવી જોઈએ તેવું લોકો સમજતા થયા છે. લોકો સરકારી મદદનો લાભ લઈ ટોયલેટ બનાવવા તૈયાર થાય છે. કે બધે જોયું કે ને આપણાથી કામ કરવા જેવું છે બરોબર, અને ઈટો હાથે પારતા હતા અને બધી હે ને મજૂરી મેં બેસતા હતા બરોબર, સરકારથી મદદ કરતા હતા 12,000 રૂપિયા આલતા હતા. પહાડી વિસ્તારમાં ટોયલેટ બનાવવાનો સામાન લઈ જવામાં મુશ્કેલી પડતી હતી. જો કે આગેવાનોની રજૂઆતથી જિલ્લા વિકાસ અધિકારીએ સિમેન્ટના બ્લોક ઉપર 10 ટોયલેટ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. લોકો જાતે શ્રમ કરીને ટોયલેટ તેમજ શૌચ કુવા તૈયાર કરે છે અને તેનો ઉપયોગ શરૂ કરે છે. માલ સામાન લાને મેં બહુત દિક્કત હોતી થી, તો અમને પ્રશાસન સે બાત કી, તો માનનીય DDO સાહેબ ને ઓર TDO સાહેબ ને સભી ને હમારે ગામ કી મુલાકાત લી ઓર હમે સારી મદદ કરને કી તૈયારી બતાઈ. તો લાસ્ટ 2 મહિને કે અંદર ગામ મે જો 123 ઘર હે ઉસતે 123 ઘર મે હમને ટોયલેટ બ્લોક બનાને કા યે કામ શરૂ કિયા હે, ઉસમે સે 2 મહિને કે અંદર 20 ટોયલેટ હમને હમ બના ચુકે હે. ઓર હમારા આઈડિયા હે કે ટૂંક સમય કે અંદર હમ બહુત કમ સમય મે હમ પૂરે ગામ કો ODF બનાયેંગે. દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો પહાડો પર પણ વહીવટી તંત્ર કામગીરી કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ બનાસકાંઠાના ખાટી શિત્રામાં જોવા મળે છે. દૂરદર્શન માટે સરફરાઝ નાગોરીનો અહેવાલ. ગાંધીનગર ખાતે કર્મચારી મંડળ સમૂહ સાથે યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ JN સિંઘે કહ્યું હતું કે કેશલેસ ઇકોનોમીનું ઘડતર કરવામાં ગુજરાત નમૂનેદાર રાજ્ય બનશે. ઓનલાઈન બેન્કિંગના ફાયદા આમ આદમી સુધી પહોંચતા કરવાનો સહયોગ કર્મચારીઓ પાસે માંગતા મુખ્ય સચિવે કહ્યું હતું કે રોકડ નાણાંની લેવડ દેવડનું પ્રમાણ ઘટાડવા માટે જિલ્લા કક્ષાએ વેપારી મંડળ તથા છૂટક વેપારી જૂથ માટે ખાસ કેમ્પનું આયોજન કરાશે. નાણાં સચિવ મોના ખંધારે આ બેઠકમાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં કાર્યરત એવા તમામ બેંક ખાતાનું મોબાઈલ સીડિંગ કરાશે અને ઈ વોલેટની સગવડ આપતી બેંકો સાથે કામ પાડવા જનતાને આગ્રહ કરાશે. ગુજરાત ને કેશલેસ ઇકોનોમી તરફમાં પ્રથમ રાજ્ય બનાવો, સૌથી આગળ બનાવે અને તે રીતે અમારું પણ સ્ટેટમાં આ નિર્ધાર છે અને તમામ કર્મચારી મંડળો ખૂબ જ સહકાર આપ્યા છે અને ખાતરી આપી છે કે આપના દરેક પોતપોતાના મંડળોને દરેક પોતપોતાના કર્મચારીઓને જાણ કરશે, અનુરોધ કરશે કે કેશ ના બદલે કેશલેસ ઇકોનોમી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ થી ઈ વોલેટ થી અને બીજા માધ્યમોથી ઉપયોગ કરશે. આજે અમે તપાસ કર્યો, તમામ કર્મચારીઓ પાસે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ છે. જો 5-1% પાસે કદાચ ક્લાસ 4 ના કર્મચારીઓ પાસે ન હોય તો આના માટે સ્પેશિયલ કેમ્પ સચિવાલયમાં અને દરેક જિલ્લામાં સ્પેશિયલ કેમ્પ કરીને દરેકને ક્રેડિટ ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે. 16 તારીખે અમારા પગારના મુદ્દે જ્યાં જરૂરિયાત હશે, જેને અતિ આવશ્યકતા હશે, એને અમે વિનંતી કરીશું કે એને સરકાર કેશ વિડ્રોની વ્યવસ્થા. સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શન એટલે કે ડિજિટલ બેન્કિંગ તરફ દેશને વાળવાના પ્રયાસમાં છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુરના કપરાડા જેવા આદિવાસી તાલુકામાં ઈ બેન્કિંગની સુવિધા ઉભી કરવાની પહેલ જોવા મળી છે. અહીં માલનપડા નજીક ચા નાસ્તાના સ્ટોલ પર રોજના 100-500 જેટલા ગ્રાહકો આવે છે. સ્ટોલ પર મોટેભાગે બહારગામથી આવતા ગ્રાહકો આ પેટીએમ જેવી સુવિધાનો લાભ લઈ રહ્યા છે અને બીજા લોકોને પણ આવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યા છે. ધરમપુરમાં ચા નાસ્તાના સ્ટોલ ધારક એવા અરુણભાઈ ગાયકવાડે પેટીએમ મોબાઈલ એપથી પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કર્યું છે. જાહેરાત થઈ છે, ધંધામાં થોડી તકલીફ પડતી હતી, હવે
टीवी में बड़ी एड जो एवं लगे कि आप भी कोई पेटीएम जो कई सुविधा चालू करी जेना कारण ग्राहकों ने तकलीफ नहीं पड़े पेमेंट त्या पेटीएम मैं लगवा है तो मेरी पास एनु એટલે અમે ચા પીને નથી કર્યો એટલે બહુ તકલીફ નહીં પડી અને સારામાં રીતે ઇઝી થઈ ગયું અને એ સારું છે અને મારે એવું કેવું છે કે લોકો બી આ રીતનો ઉપયોગ કરે એટલે છોટાની તકલીફ થઈ રહેલી છે અત્યારે એનો ઘણો બધો ફાયદો થઈ જાય. સીમા સુરક્ષા દળના 51મા સ્થાપના દિનના ઉપલક્ષમાં મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ઘણા કાર્યક્રમો યોજાયા હતા. ગાંધીનગરમાં બીએસએફના હેડક્વાર્ટર ખાતે કઈ કેટલીય રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખુલ્લામાં વ્યાયામશાળા ઊભી કરવામાં આવી હતી અને મર્યાદિત સંસાધનો સાથે વ્યાયામશાળામાં કરતબો દેખાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે અજયકુમાર તોમર, બીકે મહેતા, એમપીએસ ભાટી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના ચીચીના ગાવઠા ગામે કોટવાડિયા કુટુંબના 90 આવાસ આવેલા છે. આ પરિવારો માટે શૌચાલય તથા પાણીની સુવિધા પૂરી પાડવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાયો છે. વન વિભાગ અને આગાખાન સંસ્થાના ઉપક્રમે પાકા શૌચાલય તૈયાર કરાવી આપી સ્વચ્છતા અભિયાનમાં ડાંગ જિલ્લાના આ ગામને મોડલ ગામ તરીકે ઉપસાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ ગામમાં પાણીની સમસ્યા મુખ્ય હતી જેથી પાણીની સગવડ પૂરી પાડવા માટે પાણીના કનેક્શન પૂરા પડાયા છે. ટોયલેટ બનાવ્યા છે તો રેન્જ ઓફિસમાંથી છે તો એમનું જે દેખરેખ છે તે આગાખાન સંસ્થા કરે છે અને એમને નાણાં ખવડાવ્યા છે અને પહેલાં અમને બહુ તકલીફ હતી. અમે બહાર જતા હતા ગમે ત્યાં જંગલમાં કે ગમે ત્યાં બાજુ જતા હતા પણ હમણાં અહીંયા બનાવી આપેલું છે. તમને હાલ સરસ બનાવી આપેલા છે ને કામ પણ સારું ને સારા બનાવ્યા છે તો અમે તે લોકોના આભાર માનીએ છીએ. આ 90 પરિવારો માટે એક સરસ અભિગમ ઊભું કર્યું તેમાં તમામને તમામ પરિવારોને અમે શૌચાલય બનાવીને આપવાના છે. પછી દરેક શૌચાલયનો ઉપયોગ પાણીની અભાવના કારણે થતું નથી એટલે દરેક શૌચાલયમાં પાણીની સગવડ ઊભી કરવામાં આવશે. અમને વન વિભાગમાંથી સહાય મળી છે. એ ટોયલેટનો પ્રોગ્રામ અમારા ગામમાં ચાલી રહ્યો છે. એ અમને જોઈને બહુ આનંદ થશે કે બહુ વર્ષથી અમારા ગામમાં ટોયલેટનું કામ ન ચાલતું હતું. અમને બહાર જવા પડતું હતું, અમને તકલીફ પણ થતી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રોત્સાહન અને પ્રચાર માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. તેના ભાગરૂપે સંસ્કૃત ભાષાના આજીવન ભેખધારી એવા ત્રણ મહાનુભાવોને ગઈકાલે સોમનાથ સંસ્કૃત સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2014ના વર્ષ માટે પદ્મશ્રી દાયાભાઈ શાસ્ત્રી, 2015ના વર્ષ માટે ડોક્ટર વિજયભાઈ પંડ્યા અને 2016ના વર્ષ માટે પ્રોફેસર જીવણભાઈ પરમારનું સુવર્ણ ચંદ્રકથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે પંડિતોએ સંસ્કૃતમાં પોતાના અનુભવનો નિચોડ આપ્યો છે. આપણા શાસ્ત્રોના જ્ઞાતાઓ તરફથી સંસ્કૃત ભાષાના આ જ્ઞાનને સરળ ભાષામાં લોક સમાજ સુધી પહોંચાડનાર સંસ્કૃતના વિદ્વાનોનું બહુમાન કરવું યોગ્ય છે. આ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલના આઝાદીની ચળવળમાં આપેલા યોગદાનની ઐતિહાસિક ઘટનાઓનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. 8-9 વર્ષથી કે ગુજરાતના એક એક મહાનુભાવો જેમણે સંસ્કૃતમાં કંઈક ને કંઈક પ્રદાન કર્યું એમનું સન્માન કરવું અને એમને થોડી ભેટ પણ આપવી અને એનો આનંદ છે. આજે આ સંકલ્પ દિવસના નિમિત્તે આ હોલની અંદર કાર્યક્રમ થયો. આ એની પાછળનું બેકગ્રાઉન્ડ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ સલાયા ગામના લોકો પ્રધાનમંત્રી સ્વચ્છતા અભિયાનને વેગ આપી રહ્યા છે. મોટે ભાગે અશિક્ષિત તેમજ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ સરકારી સહાયની મદદથી શૌચાલય તૈયાર કરાવી તેનો ઉપયોગ શરૂ કર્યો છે. આ ગામના લોકો ગામમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે તેવી તકેદારી રાખી રહ્યા છે. ગામના દરેક ઘરોમાં ટોયલેટ તૈયાર થઈ રહ્યા છે અને તેનો ઉપયોગ શરૂ કરતા આ ગામે 100% ઓડીએફનો દરજ્જો હાંસલ કર્યો છે. की 95% आबादी शिक्षित नहीं है, फिर भी प्राइम मिनिस्टर नरेंद्र मोदी साहब की स्वच्छता अभियान की जानकारी प्रशासन है कि और सीधी जांच पर लोगों ने पूरा साथ दिया और
हमने 100% एडिट ऑडिट का नंबर हासिल किया। हम लोग सलाया में रहते हैं, हम लोग यहाँ पे सलाया में मछीमारी करते हैं। हमें प्रधानमंत्री स्वच्छता मिशन की जानकारी मिली और हमने यहाँ पे प्रशासन का साथ दिया है, इसलिए सरकार ने हमें घर घर पे शौचालय बना दिया है और हम इसका स्वच्छता अभियान में साथ दे रहे हैं। हम लोग सलाया में रहते हैं, यहाँ पे सब लोग मछीमारी करते हैं। हमें प्रधानमंत्री स्वच्छता मिशन की जानकारी मिली, हम सब ने प्रशासन का साथ दिया, हमें सरकार ने घर पे ही शौचालय बनाने दिया और हम सब शहर को स्वच्छ रखने की पूरी कोशिश कर रहे हैं। भावनगर महानगर पालिका द्वारा स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना सड़क अने व्यवसाय वेरा ग्रांट अंतर्गत 2 करोड़ की किमतना विकासना खातमुहूर्त अने लोकार्पणना कार्यक्रमों धारासभ्य जीतुभाई वाघाणी मत विस्तार में योजाया था, जेमा सत्यनारायण सोसायटी आजूबाजूना विस्तार माटे मेन स्ट्रॉम लाइन माटे 1.43 करोड़ कामनु खातमुहूर्त करायु हतु। चित्रा टीपीएस 1A मां मोमाई माताना मंदिर थी नाड़ा सुधीनो सीसी रोड बनावाना 30 लाख कामनु खातमुहूर्त करायु हतु। आ प्रसंगे कुंभारवाड़ा सर्कल नजीक अर्बन हेल्थ सेंटरनु लोकार्पण करायु हतु। आ कार्यक्रम में धारासभ्य जीतुभाई वाघाणी, विभावरीबेन दवे, स्टेन्डिंग चेरमेन सुरेशभाई धांधलिया सहित पदाधिकारी कार्यकारो तेमज प्रजाजनों हाजर रहा था। अने लोकोनी सुखाकारी माटे मथी रह्या छे, काम करी रह्या छे त्यारे अभिनंदन आपू छू। अने साथे साथे जे प्रकारे नरेन्द्र भाई देशहितना निर्णयों लीधा छे, भारतीय जनता पार्टी पर विश्वास मूकीने हमणा ज ताजेतरनी चूंटणीओमां जे भव्य विजय अपायो छे, ज्ञाति जाति धर्म संप्रदाय आ बधा वाड़ाओ अमारा विरोधीए प्रयास खूब कर्या, कांग्रेस ने विरोधीए पण गुजरातनी जनता देशनी जनता नरेन्द्रभाईना तमाम निर्णयों देशहितना निर्णयोनी साथे रही छे, हुं एमनो आभार मानू छू अने विश्वास अपाऊं छू। वधारे विनम्रताथी अने वधारे तेज गतिथी लोकोनी विकास ए ज सर्वमंत्र बनी रहे, सौनो साथ सौनो विकास आ मंत्र साथे हजी पण ज्यां नथी पहोंच्या त्यां पूरी ताकतथी लोकोने अनुभूति थाय ए प्रकारे पहोंचीशुं, तेमने पण सौ नगरजनोने हुं विश्वास अपाऊं छू। दबणमां माछीमारोने मत्स्य विभाग द्वारा बायोमेट्रिक कार्डनुं वितरण करायुं हतुं। नियमितपणे दरियो खेडता माछीमारोने अपायेला आ कार्डमां तेमना फोटोथी मांडीने आंखनी कीकी, फिंगरप्रिंट जेवी विगतो होय छे, जेना कारणे दरियामां ते माछीमारोनुं ओळखपत्र बनी रहे छे। आ कार्ड द्वारा माछीमारोने विविध सरकारी योजनाओनो लाभ पण मळी शके छे। उल्लेखनीय छे कि दमणमां छेल्ला 3 वर्षमां 3,500 करता पण वधु माछीमारोने बायोमेट्रिक कार्ड आपवानी कामगीरी पूरी थई गई छे। हमारे लिए एक बहुत ही बड़ा संकट वाला विषय हो गया है, क्योंकि उसमें पता नहीं चलता कि फिशरमैन किस राज्य के हैं, किस देश के हैं, किस प्रांत के हैं, क्योंकि कहीं समुद्र में ऐसी कोई तार वाली फेंसिंग तो है नहीं कि जहां उनको रोका जा सके। तो कई बार ये लोग फिशिंग करते करते आगे भी निकल जाते हैं, तो किस सीमा में फिशिंग कर रहे हैं इनको नहीं पता चलता, और कई बार जाने अनजाने जो है ये कुछ गलतियां कर बैठते हैं तो दूसरे देश के लोग भी जो है इनको पकड़ ले जाते हैं। आज की तारीख में जैसे 51 फिशरमैन हमारे पाकिस्तान जेल में बंद हैं, क्योंकि समुद्री सीमा में ही घुस गए थे, उनका कहना है नहीं गए थे, वो एक डिस्प्यूट का विषय है। मच्छी मारवा माटे तो आ तो हारू छे, जी अमने आ कार्ड આપ્યો છે એમાંથી સારું સુવિધા મળશે, કે દરિયામાં ફરવા માણસને મચ્છી મારવા માણસને તો સારું કામ કર્યું છે। આ કલેક્ટરના હાથમાં પીસીસ ડીપામાં અમને બોલાવીને બધાને આપ્યું છે, તો આ મચ્છી મારવાનું બધા ભાઈઓને તો એ બધું સારું કામ કર્યું છે। એ તો અમને હવે કસ્ટમર અને પાકિસ્તાન બહારના માણા બી આ પૂછે આવીને પૂછે કે તમારા પાસે પ્રૂફ કરશે, તો અમારે આ કાર્ડ પહેરીને બતાવશે કે આ અમારા પર પ્રૂફ સેમ કરે, એ માણસ પર પ્રૂફ પડતા આપણને કોઈ કસ્ટમર નિવેરા પોલીસવાળા બી આપણને આવીને મૂકી જાય છે કે આપણે દમણમાં આવીને કા દમણ વેચી છે કે નહીં। કચ્છના દીકરાઓને લશ્કરમાં કારકિર્દી બનાવવાની પ્રેરણા આપતો કાર્યક્રમ ભુજમાં યોજાઈ ગયો, જેમાં સૈન્યની કામગીરી સાથોસાથ મશીનગન જેવા ઘાતક શસ્ત્રોનું નિદર્શન પણ કરાયું હતું। હથિયારનો ઉપયોગ શીખવવા માટે વિદ્યાર્થીઓને શસ્ત્ર હાથમાં દેવાતા સૌ રોમાંચિત થયા હતા। માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ સૈન્યમાં ભરતી થવાની વિધિ અહીં સમજાવવામાં આવી હતી, જ્યારે સ્નાતક થયા બાદ એનડીએમાં પ્રવેશ લેવા વિશે માહિતી અપાઈ હતી। લશ્કરની નોકરીમાં ગુજરાતીઓ ઓછા જાય છે તેવું મહેણું ભાંગવા હવે ગુજરાત તૈયાર થયું હોય તેવો ઉત્સાહ ભુજમાં જોવાયો હતો। ફાયર!
હથિયારી બધા એડવાન્સ ટેકનોલોજી, આપણે અમેરિકાથી પાછળ નથી કઈ, આપણે બધા આપણા કને બધી ટેકનોલોજી છે જ અમેરિકાની, ખાલી છે થોડીક જાગૃતતા નથી આપણા નાગરિકોમાં, એટલે જાગૃતતા થઈ જાય એટલે એટલા માટે આ બધું થાય છે. જી મેં આર્મી નહીં એરફોર્સ મેં સોફ્ટવેર ઇન્જિનિયર બનના ચાહતા હું. जी वेपन्स को देख के मुझे बहुत अच्छा लगा, हमें आर्मी के वेपन्स दिखाए गए, उसके बारे में बताया गया, सिखाया गया, हम मुझे बहुत अच्छा लगा. एक्चुअली मैं आर्मी में ही रहती हूँ, मेरे पापा एक आर्मी ऑफिसर है, सो ऑब्वियसली ये बहुत ही अच्छा लगा मुझे जान के कि आर्मी को इतनी प्रिविलेज दी जा रही है, इसकी इतनी अहमियत है, इंपॉर्टेंस है, सो ऑब्वियसली इट वॉज अ वंडरफुल डे. અમરેલીમાં જિલ્લા સ્તરીય કેશલેસ બેન્કિંગ પેમેન્ટ સેમિનારને સંબોધતા કલેક્ટર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે કેશલેસ પેમેન્ટ સિસ્ટમથી સમયનો બચાવ થશે. તેમણે સૌને POS મશીનો વસાવવા અને કરંટ એકાઉન્ટ ખોલાવવા અનુરોધ કર્યો હતો. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો વ્યાપ છેવાડાના ગામડા સુધી પહોંચાડવા સરકારે સેમિનારો યોજવાનું આયોજન કર્યું છે. SBI દ્વારા આયોજિત આ તાલીમ કમ સેમિનારમાં રિજિયોનલ મેનેજર મીનાબેને ડેબિટ પ્રીપેડ બેંક કાર્ડ, USSSD, UPI વોલેટ, PSO સહિત વિવિધ બેન્કિંગ રીતોની વિસ્તૃત માહિતી આપી હતી. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. જાણીતા કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીએ ગુરુવારે પ્રધાનમંત્રી સાથે મુલાકાત યોજી હતી. 7 ફૂટ 1 ઇંચની ઊંચાઈ અને 157 કિલો વજન ધરાવતા પ્રોફેશનલ કુસ્તીબાજ દિલીપસિંહ રાણા ઉર્ફે ખલીએ નવી દિલ્હીમાં સંસદ ભવનની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીને મળ્યા હતા. સંસદ બહાર ભોજપુરી અભિનેતા, સાંસદ અને દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીને પણ તેઓ મળ્યા હતા. ખલીએ સંસદ અને PM સાથેની મુલાકાતની તસવીર ટ્વિટર પર શેર કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ગુરુવારે ભાવનગર જિલ્લાના વર્તેજ, ભૂતેશ્વર, ઘોઘા અને માલડકા ગામને છોટા હાથીનું લોકાર્પણ કર્યું હતું. ઘન કચરાના નિકાલ માટે છોટા હાથીની ફાળવણી કરવામાં આવી છે. લોકાર્પણ કાર્યક્રમ અંગેની માહિતી જીતુભાઈ વાઘાણીએ ટ્વિટર પર તસવીરો સાથે શેર કરી છે. ઓડિશાના દરિયા કિનારે 5 દિવસીય આંતરરાષ્ટ્રીય રેતી આર્ટ ફેસ્ટિવલનો ગુરુવારથી પ્રારંભ થયો છે. કોણાર્કના ચંદ્રભાગ બીચ ઉપર આયોજિત આ ફેસ્ટિવલમાં 5 દેશના 68 આર્ટિસ્ટ ભાગ લઈ રહ્યા છે. 5 ડિસેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં કલાકારો દ્વારા વિવિધ થીમ પર રેતીમાંથી ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે. ભારતના જાણીતા રેતી ચિત્ર કલાકાર સુદર્શન પટનાયકે ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી હતી. મેક ઇન ઇન્ડિયા હેન્ડલ અંતર્ગત પણ રેતી આર્ટ ફેસ્ટિવલની માહિતી શેર કરવામાં આવી છે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની બ્લોકબસ્ટર ફિલ્મ કુલીનો આજે 33મો રિલીઝ ડે છે. વર્ષ 1983માં આજના દિવસે આ ફિલ્મ રિલીઝ થઈ હતી. અમિતાભના ફેન્સ દ્વારા ટ્વિટર પર શુભકામના પાઠવવામાં આવી રહી છે. આ ફિલ્મ મનમોહન દેસાઈ દ્વારા ડિરેક્ટ અને કેતન દેસાઈ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી, જેમાં અમિતાભ બચ્ચન ઉપરાંત ઋષિ કપૂર, રતિ અગ્નિહોત્રી, કાદર ખાન અને વહીદા રહેમાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ અત્યારનું આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.